नमस्कार विद्यार्थी मित्रों, आगळ आपणे रीत जोई काल पियर्सनનો સહશબ્દાંકની રીત। એમાં ફક્ત તમને કાલ પિયર્સનના દાખલા હોય તો એમાં ફક્ત તમને સહશબ્દાંક શોધવાનું કહેવામાં આવશે। હવે આપણે જોવાનું છે તો એ સ્પીયરમેનના ક્રમાંક સહશબ્દાંકની રીત, જેમાં આપણે શું કરવાનું થશે, ક્રમ આપવાનો થશે। જોજો क्रम, हवे आमा बे प्रकारना दाखला आवशे। जो तमने क्रम आपेलो होय तो वांधो नथी, रकमनी अंदर बराबर वांचवानो। क्रम आपेलो होय तो कोई ज प्रॉब्लम नथी, न आपो होय तो आपणे क्रम आपवामां आवशे। बन्ने प्रकारना दाखला जोईशुं, बन्ने प्रकारना वीडियो जोशुं एटले तमने ख्याल आवी जशे। पण ई पहेला आपणे एनुं सूत्र अगत्यनुं छे। एनुं सूत्र छे क्रम सहशब्दांक छे एटले आर ज लेवानो, बराबर। પણ અહીંયા સૂત્ર થોડું એન્ટિક છે, બરાબર, કે ભાઈ આર બરાબર વન માઇનસ છે સેલ્લું જ, વન માઇનસ છ સિગ્મા ડીનો વર્ગ છેદમાં એન એન સ્ક્વેર માઇનસ વન, બરાબર। એટલે કહેવાનો મતલબ શું કે અહીંયા તમને શું કીધું છે કે ડી, આ તમને એમ થાય ડી શું છે, તો ડી એટલે આર એક્સ માઇનસ આર વાય, આર એટલે રેન્જ, તમારે ક્રમ આપવાનો। એટલે તમે જે ક્રમ આપો છો, એક્સ અવલોકન હશે એને તમારે ક્રમ આપવાનો, આપેલો હોય તો કોઈ વાંધો નહીં, જેમ કે ઉદાહરણ 16 તમારી સામે જ છે, એમાં તમને ક્રમ આપી દીધેલા છે, બરાબર। એટલે ધ્યાન આપજો, આપણે ફક્ત તમારે યાદ રાખવાનું શું કે ડી એટલે બાદ બાકી, તમે આર એક્સ માંથી આર વાય બાદ કરો તોય વાંધો નહીં, બરાબર, આર વાય માંથી આર એક્સ બાદ કરો કોઈ વાંધો નહીં, કેમ, કારણ કે સૂત્રમાં ડી નો વર્ગ આવશે એટલે કોઈ જ પ્રોબ્લેમ થશે નહીં। અનછેદમાં એન એન સ્ક્વેર માઇનસ વન, બરાબર। સૂત્ર એકવાર ઉપયોગ કરશો એટલે તમને ખ્યાલ આવી જ જશે તરત જ। તો જોઈએ ત્યારે, જો ઉદાહરણ 16, એક ખાલી ઉદાહરણ જો એટલે તમને ખ્યાલ આવી જશે। ઉદાહરણ 16 એમાં એમ કીધું કે એક કંપનીના બે મેનેજર છે, એને નોકરી માટે કેટલાક વ્યક્તિ આવ્યા, તો એ વ્યક્તિના નામ અહીંયા છે એબીસીડી ઈએફજી, બરાબર, અને બે મેનેજરો બેઠા છે એને નંબર આપવા માટે કે ભાઈ આ પહેલા નંબરનો આ બીજા નંબરનો, એવી રીતના, તો એને નંબર આપી દીધા। જો કે એક્સ છે એને નંબર આપ્યો છે તો એને છ આપ્યો, પછી બીને સાતમો નંબર આપ્યો, સીને પાંચમો આપ્યો, ડીને ચોથો આપ્યો, ઈને ત્રીજો આપ્યો, એફને બીજો આપ્યો, અને જી છે એ એની દ્રષ્ટિએ ફર્સ્ટ નંબરનો વ્યક્તિ થયો, જ્યારે વાયમાં શું થયું, એને સાતમો આપ્યો, બીને છઠ્ઠો આપ્યો, સીને પાંચમો આપ્યો, ડી એની દ્રષ્ટિએ સારો છે એટલે બીજો નંબર આપ્યો, ઈને ચોથો નંબર આપ્યો, એફને પહેલો નંબર આપી દીધો એને, અને જીને ત્રીજો આપ્યો। તો સામેથી ક્રમ આપેલા છે, તો ક્રમ આપી દીધા હોય તો આપણે બેઠું લઈ લેવાનું, પહેલું છે એને આર એક્સ કહી દો, બીજું છે એને આર વાય કહી દો, તો સીધું જ આપણે ડી મેળવવાનું આર એક્સ માઇનસ આર વાય કરીને, બરાબર। એટલે બાદ બાકી છ માંથી સાત જાય માઇનસ એક, સાત માંથી છ જાય પ્લસ એક, પાંચ માંથી પાંચ જાય ઝીરો, ચાર માંથી બે જાય બે, ત્રણ માંથી ચાર જાય માઇનસ એક, બે માંથી એક જાય એક, એક માંથી ત્રણ જાય માઇનસ બે। હવે કેમ, આપણે તમે આર વાય માંથી આર એક્સ કરો તો પણ વાંધો નથી, હું કામ આપણે બાદ બાકી જ કરવાની છે, કેમ, પછી એનો વર્ગ જ લેવાનો છે, એટલે ધન આવે કે ઋણ આવે કોઈ જ ફરક પડે નહીં, બરાબર, ધ્યાન આપજો। ચાલો તો એકનો વર્ગ એક, એકનો વર્ગ એક, ઝીરોનો વર્ગ ઝીરો, બેનો વર્ગ ચાર, એકનો વર્ગ એક, એકનો વર્ગ એક, માઇનસ બેનો વર્ગ ચાર, બધાનું ટોટલ બાર। તો હવે હવે સૂત્ર મૂકી દો એકદમ સહેલું, આર બરાબર વન, વન માઇનસ છ સિગ્મા ડીનો વર્ગ છેદમાં એન એન સ્ક્વેર માઇનસ વન। હવે આની અંદર આપણે કિંમત મૂકી દેશું, જો તો ધ્યાન આપજો, વન એમના એમ જ રહેશે, જોજો આ સૂત્રની અંદર ખાસિયત કઈ, એકડો એમના એમ જ રહે છેલ્લે સુધી, જ્યાં સુધી એનું સાદુરૂપ ન થાય ત્યાં સુધી, પછી છ સિગ્મા ડી નો વર્ગ બાર તો મૂકા બાર, પછી એન સાત, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, સાત અવલોકન એન, એન સાત, અંદર એન સ્ક્વેર એટલે એન નો વર્ગ, સાત નો વર્ગ ઓગણપચાસ, માઇનસ વન, બરાબર। ચાલો એટલે હવે થશે, જો વન એમના એમ જ, બાર છ બોતેર સાત, અને ઓગણપચાસ માઇનસ એક અડતાલીસ, અડતાલીસ ગુણ્યા સાત એટલે ત્રણસો છત્રીસ, બોતેર ભાગ્યા ત્રણસો છત્રીસ એટલે ઝીરો પોઈન્ટ એકવીસ તેતાલીસ,
એ તમે એકમાંથી બાદ કરો એટલે 0.7857 એમાં જોવાનો ત્રીજો આંકડો પાંચ કે પાંચથી મોટો છે તો એક આગળ ઉમેરો એટલે 0.79 પછી તો પાછો આપણે અર્થઘટન તો લખવાનું છે કે આર ધન છે એટલે ધન સહસંબંધ અને 0.5 કરતાં મોટો એટલે વધુ ગાઢ ધન સહસંબંધ છે બરાબર એટલે આ રીતના મતલબમાં ક્રમાંક સહસંબંધ મળશે એમાં ક્રમના આધારે અવલોકન જે છે એને આપણે ક્રમ આપવા પડે અને ક્રમના આધારે પછી સાદુરૂપ થશે.